જોગીદાસ કુમાર માટે એમ કહેવા એક વાર બપોરના 12 વાગે જયારે ખેતરમાંથી નીકળ્યો ત્યારે છોકરી ત્યાંથી પસાર થઈ રહી છે, 16 વર્ષની છોકરી. આ ઝવેરચંદ મેઘાણીએ લખેલા તમને દ્રષ્ટાંતો આપું છું. અમે ઘોડા પર નીકળેલો જોગીદાસ 16 વર્ષની નાની દીકરી છે, એને ઉભી રાખીને પૂછે છે, અલી બોલ, તને કોઈનો ભો નથી લાગતો? ભો એટલે ભાઈ ડર. એકલી તું ખેતરોની અંદર ફરે છે, તને કોઈ ડર નથી લાગતો? શું જવાબ આપ્યો છે છોકરીએ? 16 વર્ષની છોકરીએ કીધું, આ પંથકમાં જેનો ભાઈ જોગીદાસ ફરતો હોય એ છોકરીને વળી દુનિયાથી ડર છે નો છે તમારા માટે આ ક્રેડિટ? રાતના 12 વાગે પણ કોઈ છોકરી રોડ ઉપર એકલી હોય અને તમારી ગાડી નીકળી હોય. 5 વર્ષ પહેલા હું અમદાવાદમાં હતો ને મને એક કિસ્સો જાણવા મળ્યો. ગાંધીનગરના રોડ ઉપર એક છોકરી 12 વાગે ગાડીની લિફ્ટ માંગી રહી હતી અને એ જ વખતે ગાડી પસાર થઈ, છોકરીએ ગાડી ઉભી રખાવી. તમને ક્યાં ઉતારવાના છે? મને અમદાવાદ પારડીની અંદર ઉતારવાના છે. છોકરાએ ઉતારતી વખતે એને એટલું પૂછી લીધું, બેન તમને મારો ડર ન લાગ્યો? હવે સાંભળજો, એ છોકરીએ એટલું જ કીધું કે તમારી ગાડીમાં પાછળ જય જીવેન્દ્ર લખ્યું હતું, મને થયું આ જૈન છે, એનાથી ક્યારે ડરવાનું હોય છે? અને તમે જૈન થઈને પણ જો ક્યારેક તમારા હાથે આવી જો ગરબડ થતી હોય, ભલે બીજી કોઈ નહીં ખાલી આંખથી પણ તમે જો, એક વાત યાદ રાખજો, આંખથી બે નુકસાન થાય. નંબર એક દ્રષ્ટિ દોષ અને નંબર બે દોષ દ્રષ્ટિ. આંખના બે નુકસાન, દોષ દ્રષ્ટિ. બીજાના દોષો જોયા કરે છે, દ્રષ્ટિ દ્વારા બીજાના દોષો જોયા કરે, એનામાં દોષ દ્રષ્ટિનો દોષ છે. અને કેટલાક એવા છે તેને ઉલટાવી નાખો, દ્રષ્ટિ દોષ. આ આંખો ચકડ અકળ થતી, કોણ હિરોઈન જેવી છે, કોણ કેટલા વર્ષની છે, કોણ ક્યારે છે, શું કહું તમને? હું કદાચ રોડ ઉપરથી તમને બાધા આપીને બચાવી લઉં, પણ તમારા ઘરના બેડરૂમમાં ગયા પછી તમને કોણ બચાવશે? આ એટલા નાનકડા મોબાઈલની અંદર આખી દુનિયાને તમે સમાવી લો. એમ આઈ રાઈટ? તમારા મા બાપે પણ તમને સ્પેશિયલ મોબાઈલ અને સ્પેશિયલ બેડરૂમ આપી, અને જે પાપ તમારે માનસિક પાપ કરવા કરવાની જાણે છોટા ગયા. મારે ન કહેવું જોઈએ પણ હું તમને ફરીથી કહી દઉં, જેટલા પણ અનમેરિડ છોકરા છોકરીઓ છે એ જો પોતાનો સ્વતંત્ર મોબાઈલ લઈને રાતના 12 વાગે પોતાના બેડરૂમની અંદર જઈ ન જોવાના દ્રશ્યો જોતા હોય એ તો ગુનેગાર છે, એના મા બાપ પણ ગુનેગાર છે. કોણ કા, તમે કઈ સાઈડ ઉપર ચાલ્યા ગયા? કોણ સાઈડ? બ્લુ પ્રિન્ટ એડલ્ટ જ્યાં દ્રશ્ય જોવા હોય એ દ્રશ્ય તમને તમારા નાનકડા મોબાઈલ ની અંદર બધું જ જોવા મળી શકે એમ છે. કોઈ અટકાવનાર નથી, કોઈ રોકનાર નથી. તમારા દ્રષ્ટિદોષના પાપ, તમારા આઈ કંટ્રોલની વાતો હવે બધી જ હંબક છે. 21મી સદીની અંદર હું તમને કદાચ આ વાત કરું છું, તમારા મગજમાં નહીં બેસે, પણ જે દિવસે તમારા હાથે કોઈ ગલતી થશે તે દિવસે તમે આ મા બોધીને યાદ કરશો કે નહીં, મારા સાહેબ કહેતા હતા એ વાત સાચી હતી. આજે આપણે ન માન્યું એના કડવા પણ આપણે ભોગવી રહ્યા છે. અને તમને કહું, તમે તો હજી ગુનેગાર છો આમ કરીને, પણ તમારા કરતા વધારે ગુનેગાર ક્યારેક આ લોકો લાગે છે. નિમિત્ત તમે આપો છો.